નલિયામાં વિશ્વ હિન્દુ પરિષદ નલિયા પ્રખંડ દ્વારા આયોજિત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા. અબડાસા તાલુકા નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ નલિયા પ્રખંડ દ્વારા આયોજિત અક્ષત કળશ યાત્રામાં બડી સંખ્યામાં રામ ભક્તો જોડાયા. આ અક્ષત કળશ યાત્રામાં નલિયા ગામના સનાતની હિન્દુ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં નલિયા જંગલેશ્વર મહાદેવના મંદિરથી રામ મંદિર બજાર ચોક સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ઢોલ તથા ડીજેના તાલે જય જય શ્રી રામના નારા ગુંજવા લાગ્યા. ત્યારબાદ રામ મંદિર પહોંચતા અક્ષત કળશની પૂજા કરવામાં આવી અને સૌ સનાતની ભાઈઓ તથા બહેનોએ મહાઆરતીનો લાભ લઈ અને મહાપ્રસાદી પ્રાપ્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. અક્ષત કળશ યાત્રા નલિયા પ્રખંડના 45 ગામોમાં જઈ આજે નલિયા મધ્ય પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં કોઈપણ જાતિ દુર્ઘટના બને નહીં તે માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. મારું નામ જયદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ માતાનામઢ જિલ્લામાં સેવા પ્રમુખની જવાબદારી વહન કરી રહ્યો છું. 22 તારીખના દિવસે જ્યારે અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો એ માટે સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ રહે તે માટે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ ગામે ગામ, અબડાસા તાલુકાના ગામે ગામ વિતરણ કરવામાં આવે છે, જેને દરેક ગામમાં દરેક ભાઈ બહેનો ખૂબ જ પૂજન કરી અને વધાવી રહ્યા છે. ત્યારબાદ આજે નલિયામાં નલિયા નગરની જે આ અક્ષત કળશ યાત્રા આનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જંગલેશ્વર મંદિરથી જેનું પ્રયાણ થયું હતું અને આખરે બજાર ચોક રામ મંદિર આવી જે પૂર્ણ થઈ હતી, ત્યાં પૂજન કરી અને સૌ હિન્દુ ભાઈઓ છૂટા પડ્યા હતા. આનાથી આગળ 22 તારીખે આવો જ ભવ્ય કાર્યક્રમ નલિયામાં, આ સમગ્ર કાર્યક્રમ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેનું લાઈવ પ્રસારણ LCDના માધ્યમથી બજાર ચોકમાં કરવામાં આવશે, જેમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજના બધી જ જ્ઞાતિઓના ભાઈ બહેનો સાથે મળીને આ લાહો લેવાના છીએ. ત્યારબાદ જે પણ આ કાર્યક્રમમાં અમને આર્થિક સહયોગ પણ દાતાઓ દ્વારા મળ્યો છે એ નલિયા તાલુકામાં 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી અક્ષત કળશ યાત્રા એ નલિયા તાલુકાના 44 ગામોમાં ફરી અને આજે નલિયા નગરની જે અક્ષત યાત્રા હતી એ જંગલેશ્વર મહાદેવ મંદિરથી કરી અને મુખ્ય બજાર થઈ રામ મંદિર બજાર ચોકમાં પૂર્ણ થયેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ ભાઈઓ બહેનોએ સાથ અને સહકાર આપેલ છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એ સિવાય આગામી 10 તારીખે બહેનો દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને 22 તારીખે જે ભગવાન શ્રી રામના અયોધ્યા ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનું છે એ અંતર્ગત નલિયા ગામમાં પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એના માટે સૌ કાર્યકર્તા ભાઈઓએ ખૂબ મહેનત કરી અને એ દિવસે સવારથી કરી અને બપોર સુધી જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમની અંદર સૌ ભાવિક ભક્તો